અમીરગઢમાં આંગણવાડી વર્કર બહેનની કોરોના રસી લીધા બાદ તબિયત લથડી હતી, જેને અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હાલમાં દેશભરમાં કોરોના વેક્સિનને અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કોરોના વેક્સિનની આડઅસરોના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. દરમિયાન અમીરગઢમાં રહેતી હેતલબેન પ્રકાશભાઈ પરમાર નામની આંગણવાડી કાર્યકર બહેનને અમીરગઢ સામૂહિક કેન્દ્રમાંથી કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જોકે વેક્સિનનું રિએક્શન આવતા તેની તબિયત લથડી હતી, જેને પગલે તેને સારવાર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી, જ્યાં તેની તબિયત વધુ બગડતા વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કાલે અમીરગઢ કાર્યકર અને આંગણવાડીમાં બધી બહેનોને રસી આપવાની હતી કોરોનાની, તો મારી વાઇફ રસી લેવા ગઈ હતી, તો સાંજે ઘરે આવી તો વધારે તબિયત ખરાબ થઈ ગઈ હતી. પછી સવારમાં અમીરગઢ સિવિલમાં લઈ ગયા તો તેમને ઠંડી તડી બહુ તાવ આવવા માંડ્યો, તો એમને ત્યાંથી અમીરગઢથી એવું કીધું કે પાલનપુર એમને લઈ જવા પડશે, એમને સાઇડ ઇન્ફેક્શન થઈ ગયું છે, તો એમની તબિયત વધારે ખરાબ છે. શું નામ છે સાહેબ? હેતલબેન કાંતિભાઈ પરમાર. અમીરગઢ સીએચસીમાં કોરોના વેક્સિન લીધા બાદ મહિલાની તબિયત લથડતા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા.